આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજે પર્યુષણ નિમિત્તે શ્રાવકો કરવાના 5 કર્તવ્ય ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું છે. જૈનોના અતિ પવિત્ર ગણાતા પર્યુષણ પર્વનો જ્યારે ભારે ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો ત્યારે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે જૈન બચ્ચો આખા ભારતભરમાં અથવા વિશ્વમાં ક્યાંક પણ હશે ત્યાં આજના મંગલ દિવસે ગુરુમુખે વ્યાખ્યાન શ્રવણ કરતા હોય છે. આ દરમિયાન અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન દિગ્ગજ આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજે પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં અમારી પ્રવર્તન સાધાર્મિક ભક્તિ અઠમનો તપ પરસ્પર ક્ષમાપના ચૈત્ય પરિપાટી એવા 5 કર્તવ્ય ઉપર સુંદર દ્રષ્ટાંતો આપી અને વ્યાખ્યાન ફરમાવ્યું છે અને લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજે અકબર બાદશાહનું ઉદાહરણ આપતા જણાવ્યું છે કે રાજા રોજ સવાર સવાસેર ચકલીઓની જીભનું બનેલું ભોજન રોજ આરોગતા. જૈનોના તે વખતે જ આચાર્ય 1444 ગ્રંથોના રચયિતા હીર સુરેશ્વરજી મહારાજના ઉપદેશથી અકબર રાજાના આજીવનના માંસાહારનો ત્યાગ કર્યો હતો. હજારો જીવનો બચાવ થયો હતો. આવતીકાલે શ્રાવકના વાર્ષિક એટલે કે 11 કર્તવ્ય ઉપર વ્યાખ્યાન આપવાના હોય ત્યારે તેમાં જ મુનિરાજ પરાર્થચંદ્ર સાગર દરમિયાન અલકાપુરી જૈનસંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે પર્યુષણ પર્વ દરમિયાન ઉપવાસ કરવામાં શારીરિક શું ફેરફાર થાય છે, જૈનોના ઉપવાસ 28 તપની આરાધના કેવી રીતે ફાયદાકારક હોય છે, તેને પ્રમાણિત કરવા માટે સુમનદીપ વિદ્યાપીઠના ડૉક્ટર શ્રેયાસ પાટીલ, ડૉક્ટર પ્રશિષ શાહ, ડૉક્ટર નિકલ શાહ તેમજ ડૉક્ટરો અને પેરામેડિકલની ટીમ બ્લડ સેમ્પલ લીધા હતા. 28 પૂરી થયા પછી આ લોકોના સેમ્પલ લેવામાં આવશે. વધુમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, દિલેશ મહેતા અને જીઆરડી શાહે સંઘ કાર્યોની માહિતી આપતે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આજે અલકાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં સરસ મજાના પર્યુષણા પર્વનો પ્રારંભ થયો છે. આપણી સાથે સંઘના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી અમારા પ્રશાંતભાઈ, જીઆરડી દિલેશભાઈ મહેતા વગેરે છે. આપણે પ્રશાંતભાઈને પૂછીએ કે આજે જૈનોના આ પર્યુષણા પર્વનો પ્રથમ દિવસનું શું મહત્વ છે, કેટલા દિવસ આ પર્યુષણા પર્વ ચાલશે અને પર્યુષણા પર્વ દરમિયાન કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે? આજે પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ છે. આ પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે આપણે પર્યુષણ મહાપર્વના 5 કર્તવ્યો એનું પાલન કરવાનું હોય છે. 5 કર્તવ્યોમાં પ્રથમ કર્તવ્ય છે અમારી પ્રવર્તન, બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્ય, ત્રીજું કર્તવ્ય છે અઠમ તપનું મહત્વ, ચોથું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી અને પાંચમું કર્તવ્ય છે ક્ષમાપના. આ 5 કર્તવ્યોનું પાલન દરેકે કરવું જોઈએ. એના ઉપર આજે અમારે ત્યાં જે નિશ્રા પ્રદાન કરનાર પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાએ ખૂબ જ ડિટેલમાં દરેક દાખલા સાથે દરેક કર્તવ્ય સમજાવેલું છે. આ કર્તવ્ય પ્રમાણે દરેકે પોતાના જીવનમાં એનું આચરણ કરવું જોઈએ. ત્યારબાદ આચાર્ય ભગવાનના સમુદાયના બધા સાધુ ભગવંતો વડોદરાના અલગ અલગ સંઘોમાં બિરાજમાન છે અને ત્યાં પણ
આ પર્યુષણ મહાપર્વની આરાધના કરાવી રહેલ છે. રોજે રોજ કઈ ભાવનાની કે એવી કોઈ વ્યવસ્થા સંઘમાં છે? દરરોજ ભગવાનની ભક્તિનું સ્વરૂપે દરરોજ પ્રતિક્રમણ કર્યા પછી દરરોજ સાંજે 8:30 વાગે ભાવના રૂપે અહીંયા સંગીત સાથે એમની ભાવના પ્રભુની ભક્તિ કરવામાં આવશે. આજ રોજ અને તેમની ભવ્ય અંગરચના કરવામાં આવશે. આજ રોજ પ્રભુ ભક્તિના ગીતો ગાવા માટે થઈ અને ઋષભ દોશી પધારવાના છે. સર્વે લાભ લેવા વિનંતી.